અમદાવાદમાં બે ગૌરક્ષકો ઉપર 10 જેટલા કસાઈઓએ ગંભીર હુમલો કર્યો છે. જય અહિંસા સાથે જણાવવાનું કે ગૌરક્ષક ગીતાબેન રાભિયા ટ્રસ્ટના સંચાલક ચૈતન્ય રાભિયાને આશરે 6 વાગ્યે બાતમી મળી હતી કે કઠલાલ તરફથી 3-4 બોલેરો પિકઅપ ગાડીમાં અબોલા જીવોને ભરીને અમદાવાદ શહેરમાં લાવી રહ્યા છે, ત્યારે આ બાબતની બાતમીના આધારે એક બોલેરો પિકઅપ ગાડી નંબર 2286 જેના સિરીઝ નંબર વાંચી શકાય તેમ નથી, આ ગાડીને રોકવા જતાં આ ગાડીમાં આશરે 3-4 ઇસમો તેમજ આ ગાડીના પાઇલોટિંગમાં રહેલ સ્વીપ ગાડી અને 4-5 કુલ 10 જેટલા કસાઈઓએ હુમલો કરેલ છે, જેમાં ચૈતન્યભાઈ રાભિયા તથા રાજેશભાઈ મદ્રાસીને ગંભીર ઇજાઓ થયેલ હોવાથી ઇમરજન્સી અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જી તો દર્શક મિત્રો, અત્યારે અમદાવાદથી આપણે જે કાલે જે ગૌરક્ષકો જે બે યુવાનો છે ગીતાબેન રાભિયા ટ્રસ્ટના, જે આપણે કહી શકીએ કે ગાયો માટે જેમણે બલિદાન આપ્યું એ આપણે ગીતાબેન અને બચુભાઈ એને એમને આપણે ભૂલી ન શકીએ. કચ્છ અને દેશ વિદેશવાસીઓ જ્યાં જે આપણા બધા વસતા હોય ભાઈઓ વિદેશમાં, કે એ આપણે ભૂલી ન શકીએ એમની જે બલિદાન છે એમનું. તો કાલે એક ઘટના બની છે દર્શક મિત્રો, આપણા અમદાવાદમાં જે ગીતાબેન રાભિયા ટ્રસ્ટના જે ચૈતન્યભાઈ છે એમના ઉપર અને એમના સાથી જે છે કાર્યકર એમના ઉપર હુમલો કરવામાં આવ્યો છે. શું ઘટના બની છે ચૈતન્યભાઈ? આખી વાતી પ્રમાણે અમે જતા હતા તો રસ્તામાં અમે જોયું ડાલુ કે જેમાં ભરેલા હતા ભેંસો અને પાડા હતા, તે ગાડી અમને શંકાપદ લાગી. તમે ઊભી રાખીને એને તપાસ કરી તો તપાસ કરતા અંદર ભેંસો અને પાડા હતા, લગભગ અંદાજે 6-7 નંગ જેવા હતા. તો પછી અમે રોકીને 300 નંબર પોલીસ કંટ્રોલમાં અમે વાત કરતા હતા, એટલામાં એમની જે પાઇલોટિંગમાં સ્વિફ્ટ ગાડી હતી એ આવીને એમાંથી 7-8 માણસો આવીને મારા પર હુમલો કર્યો અને મારા સાથીના હાથ તોડ નાખ્યો, મારા માથા પર ને બેકમાં પાઇપો મારી. પછી અમે નીચે પડી ગયા તો અમારા ગજવામાંથી ચાવી લઈ અને પછી ગાડી લઈને ત્યાંથી ફરાર થઈ ગયા. જી, ગંભીર ઘટના છે. મહા આશાપુરા ન્યૂઝ ચેનલ આ ઘટનાને વખોડે છે અને બીજી વાર આવી ઘટના ન બને એ માટે આપ સરકારને અને પોલીસ તંત્રને શું અપીલ કરશો? હા, બસ અમારી સરકારને અને પોલીસને જ અપીલ છે કે બકરીદમાં જે પરમિશન આપવામાં આવે છે કે ભાઈ ગૌ વંશના કારે પણ ભેંસ અને પાડાનું કટિંગ એ લોકો જે પરમિશન આપી છે તો એ સાચી જોગવાઈ કરે અને બકરા સિવાયના અન્ય જે જીવો છે તેના પર પ્રતિબંધ આવે બકરી ઈદમાં. એ જ અમારી અપીલ છે કે ભાઈ બકરા સિવાય બી જેટલા બી જીવો છે તો બધા પર પ્રતિબંધ આવે બકરી ઈદમાં અને બધા જીવોનું જે કટિંગ કરવામાં આવે છે ધર્મના નામે એ ના થાય. જી, અત્યારે આપની તબિયત કેવી છે ચૈતન્યભાઈ, આપની અને આપના મિત્રની? મારા જે સાથે કાર્ય કરતા હતા એના હાથમાં પ્લેટ આવી છે અને આખો હડકો તોડ નાખ્યો છે હાથનો ને મને માથામાં ઈજા થઈ છે અને 7 ટાંકા આવ્યા છે. જી, તો જલ્દી સ્વસ્થ થઈ જાઓ એવી ભગવાન મહાવીર પાસે પ્રાર્થના. અને દર્શક મિત્રો, આ હતા જે આપણી સાથે ચૈતન્યભાઈ, જે બચુભાઈ અને ગીતાબેન એ છે તે ગૌ માતા માટે હંમેશા એમને કતલખાને જતા રોકતા હતા અને એમના ચીલે ચાલીને આજે એમના સુપુત્ર ચૈતન્યભાઈ એ પણ ગૌ રક્ષા માટે અમદાવાદમાં કાર્ય કરી રહ્યા છે અને એમના ઉપર જે હુમલો થયો છે એ નિંદનીય છે. આશાપુરા ચેનલ એ ઘટનાને વખોડે છે અને બીજી વાર આવી ઘટના ન બને એ માટે આપણે ભગવાન મહાવીર પાસે પ્રાર્થના કરી અને ચૈતન્યભાઈને અને એમની ટીમને ભગવાન મહાવીર બહુ સારી શક્તિ આપે અને આવા ગૌ બચાવવાના જે કતલખાને જે કસાઈઓ લઈ જાય છે એમને બચાવવાના જે એમના કાર્યો છે એમને વધારે મજબૂત બનાવવાની ભગવાન શક્તિ આપે. તો ચૈતન્યભાઈ, આપનો આભાર મહાસાપુરા ચેનલ સાથે વાત કરવા બદલ. આભાર સાહેબ, આભાર.